દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલ દ્વારા દમણ દીવના વિકાસને ધ્યાનમાં રાખી 25 જેટલા મુદ્દાઓના સંકલ્પપત્ર જાહેર કર્યો છે. કેતન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાં 90% વીજળી ઉદ્યોગકારો વાપરે છે, જ્યારે 10% લોકો જ ઘર વપરાશ માટે વીજળી વાપરે છે. અને જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તો દમણ દીવની પ્રજાને ખેતી માટે મફતમાં વીજળી મળી રહે તથા ઘર માટે પ્રથમ 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે તેવું સંકલ્પ પત્રમાં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રદેશમાં લોકશાહી માળખાને નવજીવન આપવા તેમજ હિટલરશાહી રીતિ નીતિના જાકારા માટે કોંગ્રેસ પાર્ટી એક સેવા સંકલ્પ 2019 મેનિફેસ્ટો લાવ્યા છે, જેમાં તમામ વર્ગોને જોઈને આ મેનિફેસ્ટો અમે આજે બહાર પાડી રહ્યા છે. હજી મેનિફેસ્ટોમાં કોઈ પોઈન્ટ ઉમેરાશે બી, આ ફૂલ ફ્લેજ હજી મેનિફેસ્ટો નથી, પરંતુ મેનિફેસ્ટો કમિટી એ નક્કી કર્યું હતું કે આ મેનિફેસ્ટો આપણે કોંગ્રેસ તરફથી સેવા સંકલ્પ 2019 દમણ દીવનો આપણે બહાર પાડવાનો. અને એમાં એક બે મુદ્દા, જે અમે નેશનલ મેનિફેસ્ટો છે જે કોંગ્રેસ પાર્ટીનો, એ નેશનલ મેનિફેસ્ટોમાં પણ અમુક પોઈન્ટો અમે ત્યાં લીધા છે અને એ પોઈન્ટ આવરી લેવામાં આવશે. સૌપ્રથમ દમણ દીવના તમામ ખેડૂતોને ખેતીવાડી માટે મફત વીજળી આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે તમામ દમણ દીવના જે ખેડૂતો છે એ ખેડૂતોને ખેતીવાડી માટે મફત વીજળી આપવામાં આવશે. સાથે સાથે ઘરગથ્થુ ડોમેસ્ટિક વપરાશ માટે 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. જે બી ડોમેસ્ટિક વપરાશ કરે દમણ અને દીવમાં. બીજું, દમણ દીવના રહેવાસીઓને 8000 લીટર સુધી મફત પાણી આપવામાં આવશે. આજે પાણીની ઘણી દમણ અને દીવમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે, એ જોતા અર્બનાઇઝ એટલે ગામડું અને સિટીમાં બધી જગાએ તમામોને ધ્યાનમાં રાખી ઘર ઘર સુધી પાણી આવે એના માટે સગવડ કરવામાં આવશે અને 8000 લીટર સુધી મફત પાણી આપવામાં આવશે, એમાં કોઈ બિલ એમને આવશે નહીં. દમણ દીવના ડોમિસાઇલ ધરાવતા 45 વર્ષની ઉંમર સુધીના શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 5000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. દમણ દીવની સરકારી અર્ધ સરકારી નોકરીમાં છેલ્લા 5 વર્ષથી કામ કરી રહેલા ડેલી વેજીસ, કોન્ટ્રાક્ટ વેજીસ, વર્ક ચાર્જ, તમામ જે આપણા યુવાઓ છે અને જે આપણા દમણવાસી દીવવાસીઓ છે જે ડેલી વેજીસ, કોન્ટ્રાક્ટ તેમજ વર્ક ચાર્જમાં કામ કરી રહ્યા છે એમને કાયમી કરવામાં આવશે, એમને રેગ્યુલર કરી આપવામાં આવશે. બીજું, આમાં દમણ દીવના જે ગરીબ રેખા નીચે, જે ગરીબી રેખા નીચે જે બીપીએલ કહેવાય, એ બીપીએલના જે પરિવાર છે એ પરિવારની જે વાર્ષિક આવક રૂપિયા 2 લાખ સુધીની હોય તેવા તમામ પરિવારોને મફત ઘર આપવામાં આવશે. 2 લાખ સુધીની જે વાર્ષિક આવક હોય 2 લાખની અંદર એને તમામને મફત પાકા ઘર બનાવી આપવામાં આવશે. દમણ અને દીવની પંચાયત તેમજ નગરપાલિકાને તમામ પાવરો પાછા આપવામાં આવશે, જેઓ કોંગ્રેસ સરકાર વખતે જેવા પાવર હતા અને એ જ પાવરો પાછા આપવામાં એમને આવશે. દમણ અને દીવમાં, ખાસ કરી દમણમાં, પંચાયત અને નગરપાલિકા તરફથી પંચાયત અને નગરપાલિકાની મંજૂરીથી બનાવવામાં આવેલા ઘરો, ફાર્મ હાઉસો અને ચાલો એને ઓસી આપવામાં આવશે, ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપવામાં આવશે અને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા એમને કાયમી કરી આપવામાં આવશે. ખાસ
જે મોટામાં મોટો પ્રોબ્લેમ છે એ ચાલ માલિકોનો છે, જેમાં પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં જે તે એરિયામાં એમને હાઉસ નંબર આપ્યા હોય, એને પરમિશન આપી હોય, અને વર્ષોથી જેઓ અહીંયા પાકા મકાનો બન્યા છે, જેમ કે ફાર્મ હાઉસ વગેરે વગેરે, એમને ઓક્યુપન્સી સર્ટિફિકેટ આપવામાં આવશે અને વન ટાઈમ સેટલમેન્ટ ના જરીએ એ લોકોને રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવશે. દમણ દીવમાં હાલમાં લાગુ કરવામાં આવેલા રીબન ડેવલપમેન્ટને દૂર કરી લોકોને તકલીફ ન પડે એ રીતે નિયમોમાં સુધારો કરવામાં આવશે. દમણ દીવના ધોરણ 10 પાસ કર્યા બાદ મળતી મફત લેપટોપ યોજના ફરી શરૂ કરવામાં આવશે, જે કોંગ્રેસ પાર્ટીએ તમામ યુવાઓને લેપટોપ આપવામાં આવેલા હતા, જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રશાસને બંધ કરી દીધા હતા, એઓને ફરીથી લેપટોપ આપવામાં આવશે. દમણ દીવના વિકાસના આયોજન માટે એક ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે. વિકાસના આયોજન માટે સ્પેશિયલ એક ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવામાં આવશે, જેમાં ચેરમેન તરીકે પ્રદેશના અગ્રણીની નિયુક્તિ કરવામાં આવશે. પ્રદેશના જે અગ્રણી હોય એની નિયુક્તિ કરવામાં આવશે અને સભ્ય તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ, તમામ સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ કાઉન્સિલરો, દરેક સમાજના પ્રમુખ તથા પ્રશાસન દ્વારા 5 સભ્યોની નિયુક્તિ કરાશે. આ ઓથોરિટીમાં દમણ દીવના આર્કિટેક્ટ, ટેકનોક્રેટ બુદ્ધિજીવીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, જેના સભ્ય સચિવ તરીકે ડેવલપમેન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. ખાસ સભ્ય સચિવ તરીકે ડેવલપમેન્ટ કમિશનર કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે અને પરામર્શ અને ખાસ મેમ્બર ઓવરઓલ એને વ્યૂ અને એને ઓવરઓલ એને માળખાને દેખરેખ રાખવા માટે સાંસદ સેવા આપશે. દરેક સરકારી કર્મચારીઓ માટે સરકારી ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવશે. દરેક સરકારી કર્મચારીઓને સરકારી ક્વાર્ટર્સની સુવિધા આપવામાં આવશે, જે નિવૃત્તિ બાદ લો બજેટ ઘરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. કારણ કે અહીંયા દમણ દીવમાં જોયું છે કે ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસર્સ છે, જે નિયુક્તિ પછી એમને દીવમાં તો ખાસ ઘરનો બહુ પ્રોબ્લેમ છે, જગાનો બી બહુ પ્રોબ્લેમ છે, એટલે એમને એક લો બજેટ હાઉસિંગ બનાવી આપવામાં આવશે અને એને એમને ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે જે બી આવે એમને ઘર આપવામાં આવશે. દમણ અને દીવમાં સ્થાનિક રહેવાસીઓને દરિયા કિનારે ગોવાની તર્જ ઉપર સ્ટોલનું નિર્માણ કરી આપવામાં આવશે. ગોવાની તર્જ પર સ્ટોલનું નિર્માણ કરી આપવામાં આવશે. સેવા સંકલ્પ લીધો છે, 5 વર્ષમાં આવશે આપની સત્તા, તો શું લોકોને કેવા કેવા વચનો આપે છે અને કઈ રીતના પૂરા કરશો? આ સેવા સંકલ્પ જે અમે મેનિફેસ્ટો દમણ દીવનો બહાર પાડ્યો છે એ ખાસ દમણ દીવની લોકસભા બેઠક માટે પ્રદેશના લોકશાહી માળખાને નવજીવન આપવા માટે, તેમજ જ્યાં હિટલરશાહી છે એટલે હિટલરશાહીને નેસ્ત નાબૂદ કરવા માટે આ સેવા સંકલ્પ 2019 સાથે કોંગ્રેસ પાર્ટી ઝંપલાવી રહી છે. અને ખાસ એમાં સેવા સંકલ્પમાં મેં લખ્યું છે કે દમણ દીવના તમામ ખેડૂતોને ખેતી માટે મફત વીજળી આપવામાં આવશે અને જે ડોમેસ્ટિક વપરાશકર્તા હોય ઘરમાં એઓને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવામાં આવશે. અને મને જ્યાં સુધી લાગે છે કે 300 યુનિટથી વધુ કોઈ વાપરતા જ નથી, એટલે 300 યુનિટમાં તમામ આવી જાય, એટલે આખા દમણ દીવ માટે તમામોને ફ્રી વીજળી આપવામાં આવશે. કારણ કે એ થઈ શકે એવું છે. દમણ અને દીવમાં જે વીજળી વાપરે છે એમાં 98% વીજળી ઇન્ડસ્ટ્રીઝ વાપરે છે, કારખાનાવાળા, માત્ર 2% વીજળી લોકલ વાપરે છે. એટલે આ અમે ખાસ ધ્યાનમાં રાખ્યું છે. બીજું કે 8000 લિટર સુધી ફ્રી પાણી આપવામાં આવશે હર મહિને, એક એ છે. બીજું દમણ અને દીવમાં તમામ
ડેલી વેજીસ, કોન્ટ્રેક્ટ તેમજ વર્ક ચાર્જ પર કામ કરતા અમારા જે મિત્રો છે, દમણ દીવના પરિવારો છે, એમને કાયમી કરી આપવામાં આવશે, એમને સરકારી નોકરી રેગ્યુલર કરી આપવામાં આવશે. બીજું, અહીંયા જેટલા બી દમણ દીવમાં સ્થાનીય ઘરો છે જેમાં બીપીએલ પરિવાર છે, એ બીપીએલ પરિવારને ઘણી બધી એવી સુવિધાઓ છે જે સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે, જે કોંગ્રેસ સરકારે જેટલી સુવિધા પહેલા આપી હતી એ તમામ સુવિધા એમને આપવામાં આવશે. અને ખાસ સ્વનિર્ભર બને પરિવાર દમણ દીવમાં, એના માટે 8000ની સહાય મળે એવી વ્યવસ્થા કરી આપવામાં આવશે. બીજું કે મિનિમમ ઇન્કમ ગેરંટી, જે રાહુલ ગાંધીનું એક સપનું છે અને રાહુલ ગાંધીએ બહુ બધી એમાં એક્સરસાઇઝ કરી છે, મિનિમમ ઇન્કમ ગેરંટીના તહત તમામ દમણ દીવના ઘરમાં જે પણ યુવાઓ કે જે પણ ભાઈ આપણા નોકરી વગરનો હશે એને હર મહિને જે રીતે મધ્યપ્રદેશમાં 4,500 રૂપિયા આપે છે, રાજસ્થાનમાં 3,000 નક્કી કર્યું છે, એ જ રીતે આપણે બી 5,000-7,000 વચ્ચે એક રકમ નક્કી કરીને એ આપવામાં એમને આવશે. બીજું, ખાસ એક દીવવાસીઓ માટે પોર્ટુગીઝ સમયથી, જે પોર્ટુગીઝ સમયથી લોકો ખેતીવાડી કરતા હતા અને પોર્ટુગાલીઓ એમને જગા આપી ગયા હતા કરાર કરીને, જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રશાસને પાછી લઈ લીધી છે, એમને બેઘર કરી નાખ્યા છે, એમને ખાલી કરી નાખ્યા છે, એમને ખેતી કરવાથી ખાલી કરી નાખ્યા છે, તો એમને ગોવાના તર્જ ઉપર પાછી જગ્યા આપવામાં આવશે.